સુખની ઈચ્છા વાળાને ચેતન ચેલુજી તેજ એટલે તેજુ ચેતન ઈચ્છા વાળાને વિદ્યા વિદ્યાની વિદ્યા વિદ્યાર્થીને વિદ્યાની ઈચ્છા વાળા ચેતન ઈચ્છા વાળાને તેજ સુખની ઈચ્છા વાળાને વિદ્યાનો ત્યાગ કરવો જોઈએ
સુખની ઈચ્છા રાખનારને વિદ્યાનો ત્યાગ કરવો જોઈએ અને વિદ્યાની ઈચ્છાવાળાને સુખનો ત્યાગ કરવો જોઈએ. સુખની ઈચ્છાવાળાને વિદ્યા ક્યાંથી સુખની ઈચ્છાવાળાને વિદ્યા ક્યાંથી હોય અને વિદ્યાની ઈચ્છાવાળાને સુખ ક્યાંથી હોય? જે કહેવત છે કેલું સુખ તે દુઃખ, દુઃખ તો સુખ. એમ વિદ્યાર્થી સમય દરમિયાન એટલે કે તમારો જે સમય છે તેની અંદર તમે જો વિદ્યાની ઈચ્છા રાખશો તો તમારે અત્યારે સુખનો ત્યાગ કરવો જોઈએ. એટલે કે સવારમાં વહેલા જાગવું જોઈએ, સુખનો થોડો થોડો ત્યાગ કરવો જોઈએ, વહેલા જાગવું જોઈએ, વહેલે ઉઠી નાઈ સ્નાન કરી ચા પી વહેલે સરખું જોઈએ. કંઈક આગળ કર્યું પાછળ કામ આવે છે, જેમાં શ્રીમદ ભગવદ્ ગીતામાં કીધું કે કર્મ કરતા જાઓ ફળની ઈચ્છા રાખશો નહીં. તેવી જ રીતે આપણે પ્રથમ કામ કરવું પડશે, વહેલા જાગી વહેલી તૈયારી કરશો તો પછી જેમ જેમ જે ધોરણમાં તમે તૈયારી કરતા જશો તો આગળ જતા તમારે પુનઃ એટલે કે ફરીથી તે તૈયારી કરવાની થતી નથી. કેમ કે તમે પ્રથમ જે સ્ટેજ વાઈઝ એટલે કે તમે જે ધોરણ વાઈઝ જે તૈયારી કરો છો તે તમારો ઉપયોગી થાય છે. અને જો આપણે આ સમય તૈયારી ન કરીએ અને એક કહેવા જોઈએ કે પ્રથમ જે પાર્ટ વાઇઝ બેસના કર્યો હોય અને પરીક્ષા આવે પરીક્ષાના સમયે આપણે બધું તૈયારી કરવા દઈએ તો તૈયાર થઈ શકતું. જેમ જેમ આપણે થોડું થોડું પહેલોથી જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ છીએ તો પાછળ જતા મુશ્કેલી પડતી નથી એટલે વધારે કષ્ટ પડતું નથી. પણ આપણે એવું કરીએ છીએ જ્યારે પરીક્ષા આવે ત્યારે તૈયારી કરવા પહેલાં, પણ જો પહેલેથી તૈયારી કરીશું તો પરીક્ષા સમયે જે સુખ મળી શકે છે અને શાંતિથી સૂઈ શકીએ છીએ અને પરીક્ષા પણ સારી રીતે લખી શકીએ છીએ તો પહેલેથી આપણે થોડું થોડું દુઃખ સહન કરી અને સુખ મેળવી લેવું જોઈએ, પાછળ સુખ મળે છે. જેમ આપણે ધોરણમાં તૈયારી કરતાં કરતાં આગળ છે ધોરણમાં જઈએ છીએ તો પાછળ ધોરણની તૈયારી કરવાની આવતી નથી, પરંતુ જો આપણે આપણા ધોરણ જે છે વિષયગત એ તૈયારી કરતા નથી તો આપણે તો પાછી પુનઃ એટલે ફરીથી આપણે તૈયારી કરવાનું થાય છે. જેને સુખની ઈચ્છા રાખનારને વિદ્યા ક્યાંથી, વિદ્યાની ઈચ્છાવાળાને સુખ ક્યાંથી, એટલે સુખની ઈચ્છાવાળાને વિદ્યાનો ત્યાગ કરવો જોઈએ અને વિદ્યાની ઈચ્છાવાળાને સુખનો ત્યાગ કરવો જોઈએ. એટલે ક્યાંથી મળે? તો વિદ્યાર્થી મિત્રો, જે આ સુપાસિકાની અંદર જેટલા શબ્દ મેં ભાષાંતર રીતે સમજાયા છે તે અને શ્લોકો લખી સાથે શબ્દાર લખી અને ભાષાંતર પૂર્ણ કરો. શું પુનઃ મળીશું? ધન્યવાદ.